नमस्कार, सीए रविंद्र मानिक, वाइस प्रेसिडेंट द कॉमर्शियल टैक्स प्रैक्टिशनर एसोसिएशन जामनगर. टुडे वी सो फर्स्ट बजट ऑफ थर्ड डेकेड ऑफ 21st सेंचुरी. इफ यू गो थ्रू द बजट स्पीच एंड बजट डॉक्यूमेंट, ये जोता एवं लगे कि एक थीम है, प्रोमिनेंट थीम, दैट इज ईज ऑफ लीविंग. આખું સ્પીચ અને બજેટ ડોક્યુમેન્ટ જોતા એવું લાગે છે કે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સને ઇમ્પ્રૂવ કરવા માટે બધા પ્રોગ્રામ્સ બનાવવામાં આવેલા છે. આખા બજેટ સ્પીચનું એનાલિસિસ કરતાં ત્રણ કેટેગરીઝમાં એને ડિવાઈડ કર્યું છે ઇઝ ઓફ લિવિંગને. ફર્સ્ટ ઇઝ એસ્પિરેશનલ ઇન્ડિયા, સેકન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, એન્ડ થર્ડ કેરિંગ સોસાયટી. આ ત્રણેય ફેક્ટરને પાછા ત્રણ અલગ અલગ ફેક્ટરમાં સબ ડિવાઈડ કર્યા છે. જેમ કે પહેલું છે એસ્પાયરિંગ ઇન્ડિયા. તો આજનું જે રૂરલ ઇન્ડિયન છે યા યુથ છે, એને બેટર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જોઈએ છે, બેટર એજ્યુકેશન ફેસિલિટીઝ જોઈએ છે, વોટર ફેસિલિટીઝ, સીવેજ ફેસિલિટીઝ, ઓલ ધીસ ફેસિલિટીઝ ધે વોન્ટ, એના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. સેકન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, એમાં પણ ત્રણ ફેક્ટર્સ લીધા છે. ફર્સ્ટ ટ્રેડ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે બૂસ્ટ કરવી, સેકન્ડ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, થર્ડ છે જે નવી ઇકોનોમી, જે અત્યારના ઈ કોમર્સને કારણે એક્ઝિસ્ટિંગ બિઝનેસના મોડલ્સ આખા ડિસરપ્ટ થાય છે. તો હવે જે નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આવવાનું છે, તો એના માટે સ્પેસ સેપરેટ એલોકેશન કર્યું છે. અને થર્ડ છે કેરિંગ સોસાયટી. તો સોસાયટીમાં વુમન એમ્પાવરમેન્ટ, ચાઇલ્ડ એજ્યુકેશન, ટુરિઝમ છે એને વધારે ને વધારે કેવી રીતે સારું કરવું ઇન્ડિયા માટે, આ બધા ફેક્ટર્સ ઉપર સ્પેસિફિકલી. સો ઇફ યુ સી થ્રી ફેક્ટર્સ, એમાં ત્રણ અલગ ફેક્ટર્સ. સો ઓન ધીસ નાઇન બ્લોક્સ તે હવે સ્પેસિફિકલી ડિવાઇડેડ એન્ટાયર બજેટ ડોક્યુમેન્ટ એન્ડ મેડ એલોકેશન્સ. આખું બજેટ આપણે જોવું હોય તો આ રીતે આ નાઇન ફેક્ટર્સ ઉપર એ લોકોએ એલોકેશન કરેલું છે, અને એકોર્ડિંગલી આખા જી રેવન્યુ, કેપિટલ એક્સપેન્ડિચર એન્ડ તે હવે પ્લાન્ડ. પણ આમાં આપણે જોઈએ તો અત્યારે વી આર ફેસિંગ ઇકોનોમિક સ્લો ડાઉન. કોઈ સેક્ટર સ્પેસિફિક બેનિફિટ દેખાતું નથી. સો દેટ ઇન માય પર્સનલ ઓપિનિયન ઇઝ અ મેજર ડ્રોબેક. વી વેર એક્સપેક્ટિંગ કે ઓટો સેક્ટર છે, ધેર આર અધર બિઝનેસીસ વિચ આર ગોઈંગ, વી આર હેવિંગ વેરી વેરી પ્રોબ્લેમ ઓફ ધી સ્લો ડાઉન. એના માટે કોઈ સ્પેસિફિક બેનિફિટ, કોઈ સ્પેસિફિક યોજના દેખાતી નથી. બિંગ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આઈ વુડ ટોક મોર અબાઉટ ટેક્સ પ્રપોઝલ્સ. સો કમિંગ ઓન ટેક્સ પ્રોફેશનલ પ્રપોઝલ્સ, સ્ટાર્ટિંગ વિથ ડાયરેક્ટ ટેક્સ. આજે આપણે એક નવો શબ્દ જોઈએ છે વારંવાર, ન્યૂ પર્સનલ ઇન્કમ ટેક્સ રિજાઇન. તો આ શું છે ખરેખર? આની હિસ્ટ્રી આપણે જોઈએ તો ઇન સપ્ટેમ્બર 2019 આપણે કોર્પોરેટ ટેક્સ રેટ રિડક્શન આવ્યા હતા, જેમાં એ લોકોએ કીધું કે ભાઈ નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઝ માટે 15% ટેક્સ રેટ લાગશે, અનધર કંપનીઝ માટે 22% ટેક્સ રેટ પ્લસ સેસને લાગશે. સિમિલર ટુ ધેટ, ધે હેવ કમ આઉટ વિથ ન્યૂ પર્સનલ ઇન્કમ ટેક્સ રિઝાઇમ ફોર ઇન્ડિવિડ્યુઅલ્સ એન્ડ એચયુએફ. પહેલી નજરે બહુ સારું લાગે છે. કઈ રીતે? અત્યારે આપણે 2.5 લાખ સુધીની કંઈ ટેક્સ નથી, 2.5 થી 5 માં 5%, 5 થી 10 ડાયરેક્ટલી 20% સ્લેબ, 10 થી ઉપર જાય તો 30% સ્લેબ. આ બધા સ્લેબ છે, એની સામે નવો સ્લેબ છે એમાં 2.5 સુધીની કાંઈ નહીં, 2.5 થી 5 5%, 5 થી 7.5 10, 7.5 થી 10 15, 10 થી 12 20, 12.5 થી 15 25, અને 15 લાખ પછી સીધા 30%. અપેરન્ટલી બહુ સારું લાગે કે ઘણું બધું ટેક્સ રેટમાં બેનિફિટ છે, બટ ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ધેર ઇઝ અ રાઇડર. જો તમે આ નવા ટેક્સ રિજાઇમમાં ઓપ્ટ કરવા માંગો, ધેન યુ કાન્ટ ક્લેમ એની ડિડક્શન એન્ડ એક્ઝેમ્પશન્સ. વોટ ડુ વી મીન બાય દેટ? આપણે બધા સમજીએ છીએ કે અત્યારે જાણીએ છીએ કે 1.5 લાખનું જે ATCનું ડિડક્શન છે, જનરલી બધા ક્લેમ કરતા જ હોય છે. બટ ઇફ યુ વોન્ટ ટુ ઓપ્ટ ફોર ધીસ ન્યૂ ટેક્સ રિજાઇમ, યુ કેન નોટ ક્લેમ ધોઝ ડિડક્શન્સ અપાર્ટ ફ્રોમ ધેમ. સે ફોર એક્ઝામ્પલ, તમે સેલેરીડ ક્લાસમાં છો તો તમને 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન અત્યારે મળે છે, એ નહીં મળે. તમારી હાઉસિંગ લોન ચાલુ છે, એના ઉપર તમે ઇન્ટરેસ્ટ પે કરો છો, એ તમે ઓલ્ડ રિજાઇમમાં ક્લેમ કરો છો, નવામાં નહીં મળે. પેરેન્ટ્સનો તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ લ્યો છો ATDમાં, એ પણ આ તમે નવું ઓપ્ટ કરશો તેમાં. સો આવા કોઈ પણ બેનિફિટ, લીવ, ટ્રાવેલ અલાઉન્સ, HRA, આ કોઈ વસ્તુ બાદ મળશે નહીં જો તમે નવા રિજાઇમમાં જાશો તો. સો વી એકચ્યુઅલી નીડ ટુ એનાલાઇઝ એન્ડ ચેક વેધર ધીસ ન્યૂ રિજાઇમ ઇઝ રિયલી બેનિફિશિયલ ઓર નોટ. ઇફ યુ ચેક એન્ડ કમ્પેર વિથ ઓલ્ડ રિજાઇમ એન્ડ ન્યૂ રિજાઇમ, ઇન મેની કેસીસ વી ફાઇન્ડ દેટ ઇટ ઇઝ નોટ સો બેનિફિશિયલ. સો દેટ ઇઝ ધ ડાઉન સાઇડ. વન અનધર રિયલી કન્સર્નિંગ થિંગ ઇઝ દેટ પેલા માણસો ડિડક્શન લેવા માટે, ઇવન ઇફ ધે ડોન્ટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ,
they were investing in LIC. So ultimately it was creating some savings for their future life, for their retirement. એમની ઈચ્છા હોય કે ન હોય પણ ફ્યુચર માટે કંઈક સેવિંગ્સ થતું હતું. બટ વિથ ધીસ ન્યૂ ટેક્સ રિજાઇમ, ધોઝ હુ આર પ્લાનિંગ ટુ ગો ઇન ટુ ધેટ ન્યૂ રિજાઇમ, એ લોકો હવે ડીમોટિવેટ થશે ઇન્વેસ્ટમેન્ટ કરવા, વિચ વિલ એકચ્યુઅલી વિચ ઇઝ નોટ ઇન એકચ્યુઅલી બેનિફિટ ફોર ઓવરઓલ ઇકોનોમી. તો એ એક ડાઉન સાઇડ છે. ખરેખર એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટને મોટિવેટ કરવાની જરૂર હતી રાધર દેન ધીસ ન્યૂ ટેક્સ રિજાઇમ. આ તો સેલેરીની ક્લાસની વાત થઈ. બિઝનેસવાળાઓ માટે એ લોકો લોસ ક્લેમ ના કરી શકે, પ્લસમાં એડિશનલ ડેપ્રિશિએશનના બેનિફિટ ન લઈ શકે, જૂના કોઈ લોસીસ હોય તો એડજસ્ટ નહીં થાય. આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. સો વી રિયલી નીડ ટુ ચેક દેટ વેધર ધીસ પ્રોવિઝન ઇઝ એકચ્યુઅલી બેનિફિશિયલ ઓર નોટ. સો દેટ ઇઝ ધ ઇશ્યુ. ઇન માય પર્સનલ ઓપિનિયન, ધ બેનિફિટ વિચ સીમ્સ વેરી લુક્રેટિવ એટ ફર્સ્ટ ઓબ્ઝર્વેશન ઇઝ નોટ લાઈક દેટ. એટલો બધો બેનિફિટ દેખાતો નથી. આ જ વસ્તુમાં આગળ આવી કોઓપરેટિવ સોસાયટી. લાસ્ટ યર આપણે કોર્પોરેટ ટેક્સ રેટ જોયા, તો હવે થાય છે એવું કે તમે નેસ્લેની ચોકલેટ લ્યો અને નેસ્લે કંપની એના ઉપર જે પ્રોફિટ થાય એના ઉપર 22% ટેક્સ ભરે છે, પણ અમૂલની ચોકલેટ લ્યો તો અમૂલવાળો 33% ટેક્સ ભરે છે. સો કોઓપરેટિવ્સ વેર એકચ્યુઅલી ટેક્સ હાયર કમ્પેર્ડ ટુ કોર્પોરેટ્સ. ટુ રિમૂવ ધીસ ડિસ્પેરિટી, કોઓપરેટિવ્સને પણ આ બેનિફિટ આપવાનું પ્લાન કર્યું છે કે તમે પણ જે લોઅર ટેક્સ રેટ રિજાઇમ છે એમાં જઈ શકો, બટ સબ્જેક્ટ ટુ ઓલ ધોઝ કન્ડિશન્સ કે એક્ઝેમ્પશન બેનિફિટ્સ ના લઈ શકો. સો ઇટ ઇઝ ઓલ્સો કમિંગ વિથ રાઇડર. ત્રીજો એક બેનિફિશિયલ પ્રોવિઝન અપેરન્ટલી જે લાગે છે એ છે ટેક્સ ઓડિટ પ્રોવિઝન રિલેટેડ ફોર MSME. અત્યારની પ્રોવિઝન સેક્શન 44AB છે કે તમારું ટર્નઓવર 1 કરોડથી વધે તો તમારે કમ્પલસરી ટેક્સ ઓડિટ કરાવવું પડે. એની જગ્યાએ અત્યારે એ લોકો અમેન્ડમેન્ટ એવું લઈ આવ્યા છે કે 5 કરોડ સુધી તમારે ટેક્સ ઓડિટ કરાવવાની જરૂર રહેશે નહીં. એમાં પણ કન્ડિશન છે કે તમારી ટોટલ રિસિપ્ટ છે એમાં કેશ રિસિપ્ટ 5%થી વધારે ન હોવી જોઈએ અને કેશ પેમેન્ટ 5%થી વધારે, તેનો પણ વાંધો નથી. પણ એક બીજી પ્રોવિઝન છે 44AD, જેમાં એમ કહે છે કે બિઝનેસમેને ફરજિયાત તેની સેલ્સ ટર્નઓવરનો 8% અથવા 6% પ્રોફિટ દેખાડવાનો જ છે. આ પ્રોવિઝનમાં કોઈ અમેન્ડમેન્ટ નથી થયું. તો માની લો કે કોઈનું ટર્નઓવર 1.5 કરોડ છે કે 2 કરોડ છે કે 3 કરોડ છે, હવે ધંધામાં 8% માર્જિન ના હોય અથવા 6% પણ ના હોય તો ફરજિયાત હજી ભલે 5 કરોડથી ઓછું ટર્ન હોય તો એ ઓડિટ તો કરાવવું જ પડશે. સો એકચ્યુઅલ બેનિફિશિયરી ઓફ ધીસ અમેન્ડમેન્ટ વુડ બી વેરી લેસ ઇન ટર્મ્સ ઓફ નંબર્સ. સો ઇન માય પર્સનલ ઓપિનિયન ધીસ ઇઝ ઓલ્સો નોટ વેરી બેનિફિશિયલ અમેન્ડમેન્ટ, બીકોઝ ધ બેનિફિશિયરીઝ વુડ બી વેરી 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 લેસ ઇન નંબર્સ ઇફ યુ ચેક ધ એકચ્યુઅલ નંબર ઓફ બેનિફિશિયરીઝ. એક બહુ સારી સ્કીમ છે આવી ડાયરેક્ટ ટેક્સમાં, એ છે વિવાદ સે વિશ્વાસ કી તરફ. લાસ્ટ યર ઓર જસ્ટ નાઉ અત્યારે આપણે એન્ડ થઈ સબકા વિકાસ લેગાસી ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સ્કીમ ઇન ઇનડાયરેક્ટ ટેક્સ, જેમાં ઘણી બધી સારી સ્કીમ હતી અને ઘણા બધા SSCCનો બેનિફિટ લો. સિમિલર ટુ દેટ ડાયરેક્ટ ટેક્સમાં એક પ્રોવિઝન લઈ આવ્યા છે કે કોઈ પણ તમારી ટેક્સ ડિમાન્ડ હોય તો એમાં ખાલી ટેક્સ ભરવાથી તમને વ્યાજ અને પેનલ્ટીમાં રાહત મળશે. આ બહુ સારી સ્કીમ છે, આનો લાભ લેવો જ. પણ હજી એના રૂલ્સ ને બધું આવે પછી એકચ્યુઅલ ખબર પડશે કે આ કઈ રીતે વર્ક થશે. અત્યારના જોતા એવું દેખાય છે કે 31 માર્ચ સુધી તમે લઈ લો બેનિફિટ તો ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીમાંથી ફૂલ વેવ છે, ત્યારબાદ થોડુંક એડિશનલ પેમેન્ટ કરતા 30/6 સુધીની સ્કીમની વિન્ડો ઓપન રહેશે એવું બજેટ ડોક્યુમેન્ટમાં છે. બટ વી નીડ ટુ ચેક ધ ફાઇન પ્રિન્ટ, ધેન ઓનલી વી કેન કમ ટુ સમ કન્ક્લુઝન. બટ સ્કીમ સારી છે, ઓપ્ટ કરવા જેવી છે. ઇટ વુડ રિડ્યુસ ધ લિટિગેશન એન્ડ વિલ ઓલ્સો બી બેનિફિશિયલ ટુ ટેક્સ પેયર્સ. એક બીજી નવી વસ્તુ આવી છે, ટેક્સ પેયર ચાર્ટર. અત્યારે આપણે ડાયરેક્ટ ટેક્સમાં ઓલરેડી સિટીઝન ચાર્ટર્ડ ને એવું બધું છે જ, જેમાં ટાઈમ લિમિટ્સ ફિક્સ કરી છે કે માની લો આપે કોઈ રેક્ટિફિકેશન એપ્લિકેશન ફાઇલ કરી છે, આપણું રિફંડ નથી આવ્યું, કોઈ ગ્રીવન્સ છે, તો ડિપાર્ટમેન્ટે ટાઈમલાઇન સેટ કરેલ છે કે આટલા ટાઈમમાં તમારે આ બધું આપી દેવાનું, પણ એનું કોઈ સ્ટેચ્યુટરી બેકિંગ નથી. નાઉ વોટ દે હેવ સેડ દેટ વી વુડ બ્રિંગ ધીસ થિંગ્સ ઇન સ્ટેચ્યુટ બુક ઇટસેલ્ફ, સો ધ ડિપાર્ટમેન્ટ વુડ બી બાઉન્ડ ટુ ફોલો ધીસ ટાઈમલાઇન, અને એને કારણે આ ટાઈમ લિમિટમાં એ લોકોએ બધું કામ પૂરું કરવું જ પડશે. અધરવાઇઝ SSC વુડ હેવ ઇઝ રાઇટ એઝ પ્રોવાઇડેડ ઇન સ્ટેચ્યુબુક. સો ધીસ ઇઝ વેરી ગુડ પ્રોવિઝન. બીજા ચેન્જીસ TDSની પ્રોવિઝનમાં કરવામાં આવેલા છે. TDSની પ્રોવિઝનમાં એક બહુ અગત્યનો ચેન્જ થયો છે ઇ કોમર્સ રિલેટેડ. માની લો તમે ઇ કોમર્સ થ્રુ એટલે કે કોઈ પણ સાઇટ જેમ કે ફ્લિપકાર્ટ અમેઝોન થ્રુ તમે ગુડ્સ વેચો છો તો એ લોકો તમારો TDS કરશે. એમાં છે બેનિફિટ છે કે એક થ્રેશોલ્ડ લિમિટ આપેલ છે, 5 લાખથી વધારે કામ થશે તો એ લોકો તમારું TDS કરશે. આ પ્રોવિઝનનો બેનિફિટ એ રહેશે કે અત્યાર સુધી ઘણા બધા જે નાના નાના ટ્રેડર્સ છે જે લોકો
કમ્પ્લીટલી ટેક્સ નેટમાંથી નીકળી જતા હતા, પકડાતા નહોતા. ટેક્સ બેઝ વાઇડર થશે, એ લોકો હવે મેઇન સ્ટ્રીમમાં આવશે, ધે વોન્ટ બી એબલ ટુ હાઇડ ધર ટર્ન ઓવર ઇન્કમ. એક ડાઉન સાઇડ એ છે કે જીએસટીમાં પણ આપણે આવી પ્રોવિઝન છે ટીસીએસની, સો એનું કેપિટલ બ્લોક થશે. તો એના માટે કંઈક ક્લેરિટી હોવી જોઈએ કે ખરેખર બે જગ્યાએ ન કપાવવો જોઈએ કે શું થાય, એવું કંઈક હોવું જોઈએ, અધરવાઇઝ ફંડ બ્લોકેજ વધારે રહેશે. સિમિલરલી ટીસીએસમાં ચેન્જીસ કરવામાં આવેલા છે, જેમાં તમે ફોરેન ટૂર કરી લેશો તે પણ કેચ થઈ જશે, લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ આવે છે, આવા બધા નાના ઘણા અનધર ચેન્જીસ પણ ઇન્કમટેક્સમાં કરવામાં આવેલી છે. સિમિલરલી જીએસટી રિલેટેડ પણ ચેન્જીસ કરવામાં આવે છે, સિમ્પ્લિફાઈડ રિટર્ન આવશે, એવું બધું પણ કહેવામાં આવેલું છે. પરંતુ સ્ટીલ મેજર પ્રોબ્લેમ જીએસટીએનના ઇસ્યુ પ્લસમાં ડિમોનિટાઇઝેશનને કારણે જે હાઈ પીચ એસેસમેન્ટ થયા છે એને કારણે હવે જે કોર્સિવ રિકવરી થશે, સીપીસીના પ્રોબ્લેમ, આ બધા વિશે અમે એક્સપેક્ટ કરતા હતા કે કંઈક રિઝોલ્યુશન આવશે, એ હજી આવ્યું નથી. સેક્ટર સ્પેસિફિક કોઈ પણ બેનિફિટ આવ્યા નથી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે લગવામાં આવે છે હવે પાછો, એને રિવિઝિટ કરવા માટે ઘણા બધા રિપ્રેઝન્ટેશન થયા હતા કે એસટીટી લાગે જ છે, તો હજી લોંગ ટર્મ કેપિટલ ગેઇનને તમે પાછો એક્ઝેમ્પ્ટ કરો, ભલે મિસયુઝ થતો વિથ સમ કન્ડિશન પાછો આપો, પણ એવું કોઈ બેનિફિટ નથી. તો ઓવરઓલ ઘણા બધા બેનિફિટ્સ આપી શકાયા હોત જે આપવામાં આવેલ નથી. એકંદરે બજેટ મારી અપેક્ષા પ્રમાણે જે આવું જોઈએ બધું આવેલ નથી, છતાં સારું છે ઇન લોંગ રન. થેન્ક યુ.